नमस्कार विद्यार्थी मित्रों, एकम सात एक छलांगे दरियो कूदो। विद्यार्थी मित्रों, अहीं क्यूआर कोड आपवामां आव्यो छे, आ क्यूआर कोड ने तमे स्केन करीने पण अभ्यास करी शको छो। आपणे एक गीत छे अहीं आप्युं छे, गावानो प्रयास करवानो छे। लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही, तेल पण तारू गाभा तारा, दीवासड़ी पण तारी गई, पूछड़ी मारी साजी रही। सड़क गया मकानों ने सड़क गया महलों, ऊबी बजार पण सड़गी गई, पूछड़ी मारी साजी रही। सरस मजानुं काव्य छे। जोयुं तमे हनुमानजी महाराजनी वात छे के ज्यारे हनुमानजी महाराज लंकानी अंदर गया था त्यारे एणे रावणे एनी पूछड़ी सड़गावी हती, तो ई पूछड़ी पे एणे सड़गावी, तेल पण एणे लगाड्यू, ए पूछड़ीनी माथे जे कपड़ा वीटा गाभा ई पण एना बधुं एनुं हतुं, અને મકાન અને મહેલો પણ બજાર જે કંઈ સળગ્યું એ પણ એનું જ સળગ્યું। તો સરસ મજાનું કાવ્ય હતું। અહીંયા એક વાર્તા આપી છે, વાંચીએ। એક સરસ મજાનું જંગલ હતું। જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે। પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે, રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે। ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે। હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે। એક દિવસની વાત છે, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થતો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માગતા હતા। માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં। પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે, ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું। આમ વિચારીને તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવું। જી માતાજી, હનુમાનજીએ જવાબ આપ્યો। હનુમાન તો ઘરેની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો। અરે આ શું, હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબો ને લાંબા થવા લાગ્યા। પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા। હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર, હેં એટલી વારમાં પાકા ફળ આવી ગયા, તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ ના આપ્યો। એ તો મરક મરક હસતા રહ્યા। માતાજી વાત સમજી ગયા। સમજી, મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે, ચાલો ને માં આપણે કંઈ રમીએ। હનુમાને વિનંતી કરતાં કહ્યું, ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીન પછી આપણે રમીશું। ના મારે તો અત્યારે જ રમવું છે। ઠીક છે, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો। હનુમાને જવાબ ના આપ્યો, માત્ર મરક મરક હસ્યા। તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા। હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર। માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય। થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં, આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં। માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પડી, હનુમાન! હનુમાન બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તેજ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય, એમ ટચલી આંગળી પકડી તો નાના પણ થવાય, એમ એટલે તું ઝાડીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો એમ ને? હા માં, હે ભગવાન, આ છોકરો મને જમવા જ દેતો નથી, એમ કહીને હનુમાનને લાડથી તળી લીધો। વિદ્યાર્થી મિત્રો, હનુમાનજી મહારાજના બાળપણના ખૂબ જ સરસ મજાના પ્રસંગો છે। યુટ્યુબની અંદર પણ હનુમાનજી મહારાજના ઘણા બધા પ્રસંગો હશે, અને વાર્તા સ્વરૂપે પણ તમારા દાદા દાદી પાસે આવા પ્રસંગો સાંભળો હનુમાનજી મહારાજના। હવે અહીંયા પ્રશ્નો આપ્યા છે, વાતચીત કરવાની, તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો? તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે? હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? હજી તો માતા રસોડામાં ગયા ન ગયા તે તો ફળ હાજર, આ વાક્યના આધારે કહો કે હનુમાન ફળ લાવીએ ત્યારે માતા રસોડામાં હશે? માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે?
હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? અંગૂઠો પકડી, ટટલી આંગળી પકડી. માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું? આ ઘટના ક્યાં સમયની હશે? સવાર, બપોર કે સાંજ? તમને કેવી રીતે ખબર પડી? વિચારો, જમવાનું ક્યારે બનાવવાનું હોય? હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરશો? દાખલા તરીકે માથા પર ટપલી મારો, કાન ખેંચો વગેરે. તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો તમે શું શું કરો? તો વિદ્યાર્થી મિત્રો, 12 જેટલા પ્રશ્નો આપ્યા છે, બધામાં તમારે વાતચીત કરવાની છે, મૌલિક જવાબ દેવાના છે. માતા પિતા કે ભાઈ બહેન હોય એની પાસે આ પ્રશ્નો પૂછાવો અને પછી એના જવાબ તમે મૌલિક રીતે આપો. અહીંયા વાક્યો જે આપ્યા છે એમાં શબ્દોમાં ભેળસેળ થઈ ગઈ છે, તમારે એને પાઠમાંથી સાચું વાક્ય શોધી એ પ્રમાણે અહીંયા લખવાનું છે. દાખલા તરીકે પહેલું વાક્ય છે, તમે જોઈ શકો છો કે હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. તો રસોઈ બનાવવાનો સમય માતાને થયો હતો, આ પ્રકારનું વાક્ય છે. સાચું વાક્ય તમારે શબ્દોને આડાઅવળા છે એને વ્યવસ્થિત બધા શબ્દને ગોઠવવા પડે. બધા શબ્દ વ્યવસ્થિત ગોઠવી નાખો તો વાક્ય સાખું પૂરેપૂરું બને. એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. તો વાક્ય ગોતવાનું છે, આ વાક્ય તમને પાઠમાંથી મળી જ જશે. એવી જ રીતે બધા વાક્ય તમારે ગોતવાના છે, પાંચે પાંચ. હવે અહીંયા તમારે રસોઈ, દીર્ઘાય, કાનો, એક માત્રા, અનુસ્વર આ બધાનો ઉપયોગ કરીને શબ્દ બનાવવાનો. દાખલા તરીકે હનમન હતું તો એમાંથી શું બનાવ્યું? હનુમાન. એ રીતે અહીંયા છે મત જ તો શું બનાવી શકાય? માતાજી. કે કસર છે તો શું બને? કેસરી. અંગૂઠો, આંગળી, અંજની, ટચલી. તો આવી રીતના શબ્દો તમારે બનાવીને અહીંયા લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે. તમે જોઈ શકો છો કે હનુમાનજી મહારાજને બાંધેલા છે, રાવણ અહીંયા બેઠો છે. તો નીચે પણ કંઈક પ્રસંગ છે, આપણે વાંચીએ. નાટક સ્વરૂપે છે, જરાક અભ્યાસ કરીએ. દરવાન, દરવાન એટલે કે જે દરવાજા પાસે હોય. મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માગે છે. રાવણ, આવવા દો. ચાર પાંચ સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણ, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો, એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? હનુમાન, હું વાનર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું એટલે વાનર. સૈનિક, મહારાજ આ બહુ તોફાની છે, એ આપને મળવાની જીત કરતો હતો, એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. રાવણ, બોલ વાનર, શું કામ છે? મારે કશું કામ નથી, આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. સૈનિક, મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે, બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. હનુમાન, એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ, અરે મૂર્ખ વાનર, વચ્ચે ના બોલ, હવે કહે તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? હા. રાવણ, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. રાવણ, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં શાસન પર બેસીશ? હનુમાન, ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. રાવણ, સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. એક મંત્રી, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પર આસન પણ આપવું જોઈએ. રાવણ, બિલકુલ નહીં, એણે જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી પૂંછડી લાંબી થવા માંડી. એની પહેલાં નીચે આપણે વાંચવું પડશે, ચિત્ર જોઈ લ્યો. ચિત્રમાં હનુમાનજી મહારાજે પોતાનું આસન જાતે બનાવ્યું. મંત્રી,
પણ મહારાજ રાવણ, પણ ને પણ આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે. હનુમાન, કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. ઉછડીને ગોળ ગોળ ગૂંચાળા જેમ ગોઠવવા માંડી. ઉછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારી એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂછાસન પર બેઠા બેઠા હસતા હતા. રાવણ, સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાંદરાની પૂંછડી સળગાવી દો. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દીવાસળીને પૂંછડી સળગાવી. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો જડો જુદી જુદી જગ્યાએ અડકવાર માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા અને ત્યાંથી બજાર બાજુ. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાશ ભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએથી આગ ઓલવે ત્યાં હનુમાનજી બીજી જગ્યાએ પૂંછડી અડાડે. ઠેક ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય, આગ લગડતા જાય અને ગાતા જાય. શું ગાતા જાય? લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનોને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, લંકા તારી સળગી ગઈ. સરસ મજાનો પ્રસંગ આપ્યો વિદ્યાર્થી મિત્રો. તમે પણ સરસ રીતે હનુમાનજી જેવી તાકાત લ્યો, હનુમાનજી જેવા પરાક્રમ કરો અને શિક્ષણની અંદર આગળ વધો. અહીંયા ખરા ખોટા પણ આપ્યા છે. તમારે વાર્તાના આધારે રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. સાચું ખોટું, રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસન ઉપર બેઠો. તો જે કાંઈ છે એ દસે દસને તમારે વાંચવાના છે અને પછી એમાં સાચું ખોટું કરવાનું છે. તમારા વાલીને પણ સાથે રાખી શકો છો, મોટા ભાઈ બહેનને પણ સાથે રાખીને આ પ્રવૃત્તિ કરો. વિદ્યાર્થી મિત્રો, આવા બીજા પણ પ્રસંગો તમે હનુમાનજી મહારાજના તમારી લાઇબ્રેરીમાં, શાળાની અંદર હોય, કોઈ ધાર્મિક ગ્રંથો કોઈ પાસે હોય, કોઈ ધાર્મિક વ્યક્તિ હોય તો એની પાસે આવા પ્રસંગો તમે હનુમાનજી મહારાજને વધારે સાંભળજો. અહીંયા એક કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટકમાં શબ્દો છુપાયેલા છે, એને તમારે કાઢવાના છે. અને પાઠ, કેટલાક શબ્દો આ પાઠમાં નથી, પાઠમાં આવતા અને ન આવતા શબ્દો શોધો અને જુદા પાડો. બરાબર, પાઠમાં આવતા શબ્દ દાખલા તરીકે હનુમાન, પાઠમાં ન આવતો શબ્દ છે સમુદ્ર. તો તમારે આવી રીતે બેયને અલગ પાડવાના છે. તો અહીંયા તમે તમારી રીતે શબ્દ ગોતો તો પ્રયત્ન કરીએ તો પહેલાં જોઈએ શું મળે એમ છે. એક તો શબ્દ છે વાનર, પછી છે વન, પછી છે મંત્રી, પછી છે માસી, પછી છે ભારત, પછી છે સીતા, પછી છે બીજા કાંઈ હોય તો ગોતો જોઈ. બીજા કાંઈ મળતા નથી, આઢા ઉભા થતા હોય તો જોજો. રામ, કાન, પછી હનુમાન તો રહી ગયું. હનુમાન, સમુદ્ર, એવી જ રીતે આગ, હવે કોઈ છે નહીં જો જડતા નથી ને. આ એક છે લંકા. તો આવા શબ્દો તમારે ગોતીને આમાં લખવાના છે.
નીચેનું વાક્ય કોણ બોલે છે? કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો, હનુમાનજી બોલે છે. મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી, હનુમાનજી હશે. આ વનરનો ગર્વ ઉતારવો પડશે, રાવણ. બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ, સૈનિક. આ વનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી, રાવણ. વિદ્યાર્થી મિત્રો, આમાંથી શબ્દ પસંદ કરીને તમે આ પૂરું કરજો. અહીંયા તમને 5 નવા શબ્દો નોંધો. દાખલે ખેદાન મેદાન કરવું, બગાડી નાખવું. આ વર્ષે વાવાઝોડાને લીધે આખો વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો, તો આવા શબ્દો તમારે ચોપડીનામાંથી ગોતવાના છે. એનો નવો શબ્દ લખવાનો છે, પછી વાક્ય લખવાનું છે. તો વાર્તામાંથી તમે આ ગોતી શકો છો. ભાઈ બહેન, મોટા ભાઈ બહેનની સલાહ લેવી, માર્ગદર્શન લેજો. પાછું ગીત ગાવાનું, લંકા તારી સળગી ગઈ. રમો છોટા હનુમાન, એક રમત રમવાની છે. આ રમત રમવાની પ્રવૃત્તિ તમને હું શીખવાડી દઉં છું. એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરો. એ લીટી પર એક સાથે 4-5 મિત્રો ઉભા રહો. બંને પગ એવી રીતે ભેગા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા રહીએ. હવે તમારા શિક્ષક પૂછશે, લંકામાં તો જાશે કોણ? 5 મિત્રો એકસાથે બોલશે, અમે જાશું ભાઈ, અમે જાશું. શિક્ષક બોલશે, ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. શિક્ષક આવું બોલે ત્યારે બધા મિત્રો એકસાથે કૂદશે. જે સૌથી લાંબો કૂદકો હોય તેવો વિદ્યાર્થી અલગ ઊભા રહેશે. આમ વર્ગના બધા વિદ્યાર્થીઓને 4-5 જૂથમાં રમાડી દરેક જૂથના વિજેતા નક્કી થશે. ત્યારબાદ દરેક જૂથના વિજેતાઓનું એક જૂથ બનશે અને આ જૂથ પણ આવી જ રીતે રમશે. અને આ વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે, લંકામાં તો જાશે કોણ? ત્યારે વર્ગના બીજા બધા વિદ્યાર્થીઓ એકસાથે કહેશે, તમે જાશો ભાઈ, તમે જાશો. આ જૂથ પણ એકસાથે કૂદશે. એ વિદ્યાર્થીમાં સૌથી લાંબુ જે કૂદે તેનો કૂદકો હનુમાન કૂદકો કહેવાશે, આપણા વર્ગનો હનુમાનનો કૂદકો. એક જૂથના વિજેતા 4 ફૂટ કૂદે છે, એ જ જૂથના બીજા વિદ્યાર્થીઓ 3.5 ફૂટ કૂદે છે. ત્યારબાદ બીજા જૂથ આવે છે, તેના વિજેતા 3 ફૂટ કૂદે છે. આવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા તમારા શિક્ષકો સાથે તમારે કરવાની છે. તો રમત તમારે સમજાઈ ગઈ ને, હનુમાન કૂદકો અથવા છોટા હનુમાન. આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ બીજા શબ્દોને એની ઉપરથી વાક્ય બનાવવાનું છે. દાખલે નદી ઊંડી, અમે નદીમાં નાહ્યા, અમે ઊંડી નદીમાં નાહ્યા. તળાવ ઊંડું, તો અહીંયા લખવાનું, અમે તળાવમાં નાહ્યા, અમે ઊંડા તળાવમાં નાહ્યા. દરિયો, અમે દરિયામાં નાહ્યા, અમે ઊંડા દરિયામાં નાહ્યા. કૂદકા ઊંચા, અમે નદીમાં કૂદકા માર્યા, અમે નદીમાં ઊંચા કૂદકા માર્યા. તો આવી રીતે તમારે 7 શબ્દો છે એના ઉપરથી વાક્યો બનાવવાના છે. આપ જોઈ શકો છો કે અશોક વાટિકા જે છે ત્યાં સીતા માતા બેઠા છે અને હનુમાનજી મહારાજ એને પ્રણામ કરે છે. ગીત પણ છે, આપ્યું છે. આપણે પ્રયાસ કરશું ગીત ગાવાનો. વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાય કરીએ છીએ, તમે પણ ટ્રેક બનાવી શકો. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. વહેલા મોકલજો મારા રામને હનુમાનજી, આટલો સંદેશો દેજો મારા રામને. લંકાની નગરી તો સૌને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કેજો મારા રામને હનુમાનજી, આટલો સંદેશો દેજો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તકને, 20 એના હાથ છે. ચેતાવી દેજો મારા રામને હનુમાનજી, આટલો સંદેશો મારા રામને, દેજો સંદેશો મારા રામને. સરસ મજાનું ગીત છે, તમે પણ ટ્રેક બનાવવાનો પ્રયાસ કરજો. આ ગીતની અંદર વાત કરી છે, સીતા માતા એમ કહે છે કે અશોક વનમાં એટલે બગીચાની અંદર, અશોક નામનો જે બગીચો છે એમાં ઝૂરી રહી છું, રામ ભગવાનનો વિયોગ સહન કરું છું, વેદના સહન કરું છું. મારા રામને વહેલા મોકલજો. આ નગરી સોનાની છે લંકાની, અને રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી છે, એવું પણ કહેજો. અને લંકાની નગરીમાં રાજા રાવણ છે, જેને 10 માથા છે અને 20 એના હાથ છે, એટલે એને ચેતવી પણ દેજો.
સરસ મજાની વાત ભગવાન શ્રી રામની હનુમાનજી મહારાજની કરી છે. આસુરી શક્તિ એટલે રાવણ અને પ્રભુની સુરી શક્તિ એટલે ભગવાન શ્રી રામ. ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખવાના છે. માણસનું નામ, સ્થળ ને ક્રિયા. કોષ્ટકની મદદથી પ્રશ્નનો જવાબ દેવાનો છે. રામને સંદેશો કોણ આપશે? હનુમાનજી મહારાજ. સીતા ક્યાં છે? અશોકવનમાં. સીતા શું સહન કરી રહ્યા છે? વેદના. લંકાનો રાજા કોણ? રાવણ. રામના વિયોગમાં કોણ દુઃખી છે? સીતા માતા. તમારે ગૃહ કાર્ય કરવાનું છે. અમારા ગામમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પાડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખો અને આ ગીત કે ભજનના વર્ગમાં રજૂ કરો. વિદ્યાર્થી મિત્રો, તમની પાસે કોઈ આવું સરસ મજાનું ગીત હોય, ભજન હોય, તો તમે કોમેન્ટ બોક્સની અંદર પણ મૂકી શકો છો, જેથી બીજા લોકોને પણ એની ખબર પડે. અને વધુમાં જેની પાસે આના જવાબ હોય સ્વાધ્યાયના, તો કોમેન્ટ બોક્સમાં પણ તમે રજૂ કરી શકો છો, જેથી તમારું પણ પુનરાવર્તન થશે. વોઇસ ટેગનો ઉપયોગ કરો, જેથી તમારે લખવાનું ના પડે. માઇકનો ઉપયોગ કરીને તમે બોલીને પણ કોમેન્ટમાં લખી શકો છો. અહીંયા એક પ્રસંગ આપ્યો છે, તમે જુઓ. હનુમાનજી મહારાજ છે, અંગદ છે, ભગવાન શ્રી રામ છે, અને એના અનુજ ભાઈ ભગવાન શ્રી લક્ષ્મણ પણ છે. તો વાત કરીએ. રામ કહે છે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. રામ, હાશ, સીતા જીવે છે? સીતા મજામાં તો છે ને? હનુમાન આંખમાં આંસુ સાથે, પ્રભુ, આપણાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? રામ, હા એ સાચું, પણ કે તે મારી વીટી સીતાને આપી હતી, મારો સંદેશો આપ્યો હતો, સીતાએ મારા માટે કોઈ સંદેશ કેવડાવ્યો છે? હનુમાન, હા પ્રભુ, એ વેટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે. પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એક વાનર, હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? મેં માતાને કહ્યું કે હું તમને મારા ખંભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશવાહક છે, તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. સુગ્રીવ, ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. હનુમાનજી, પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ, અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ પણ આપે. હનુમાન ફરીથી રડવા લાગીએ. રામ, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું, તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે 1,00,000 રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાકો નહીં કરે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પ્રસંગ છે. હનુમાનજી મહારાજ જ્યારે લંકાથી પાછા આવે છે સળગાવીને, ત્યારે ભગવાન શ્રી રામને એ બધું વાતચીત થાય છે, એ પ્રસંગ છે. વાક્યો વાંચવાના છે. વાક્યોના આધારે શું કહી શકાય તે જણાવો. 4-5 મિત્રો જૂથમાં આ ચર્ચા કરો, સાચા જવાબ શોધો. એ વીટીથી તો માતાએ મને ઓળખ્યો, હનુમાને વીટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. સાચું. આવી જ રીતે પ્રભુ આપની દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? સીતા દુઃખી છે, રામ દુઃખી છે, રામ અને સીતા દુઃખી છે, તો સીતા માતા દુઃખી છે. માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો? સીતાને રામ પર અડગ ડગે નહીં તેવો વિશ્વાસ છે. રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે. પહેલું આવશે, સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. 1000 રાવણ કે 1,00,000 રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાકો નહીં કરી શકે. સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક વાળ પણ વાળી ન શકે. બીજું આવશે, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. તો આવી રીતે બધા તમારે પૂર્ણ કરવાના છે. જૂથમાં કામ કરવાનું છે. વાર્તાના ચિત્રને ધ્યાનથી જુઓ, ચિત્રમાં શું શું દેખાય છે એ મિત્ર સાથે ચર્ચા કરો, અને ચર્ચા કર્યા પછી 3 વાક્ય તમારે અહીં ત્યાં લખવાના છે. હવે એક રમત તમે આગળ રમી ગયા, એ રમત પાછી હનુમાન કૂદકો, જેને આપણે છોટા હનુમાન કહીએ છીએ, પાછી બીજી રીતે રમી શકાય એવી. દોરેલી લીટી પર ઊભા રહેવું. લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્ય, ત્યારબાદ બીજા સભ્ય તેમની પાછળ ઊભા રહે. આ લીટીથી 15-20 ફૂટ દૂર બીજી એક આડી લીટી ઊભી દોરો. બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે. શિક્ષક જ્યારે કહે કે લંકામાં તો જશે કોણ, ત્યારે બધા વિદ્યાર્થીઓ એકસાથે બોલશે, અમે જશું ભાઈ, અમે જશું.
ફતેહ કરો ભાઈ ફતેહ કરો, ત્યારે દરેક જૂથના પ્રથમ વિદ્યાર્થી કૂદે તે સ્થાનેથી ઠેક, બી એક જૂથ બીજા વિદ્યાર્થી કૂદો કૂદકો મારે, આમ જૂથના બધા મિત્રો વારા પરથી કૂદકો મારશે અને સૌથી ઓછા કૂદકામાં શિક્ષકની લીટી પર પહોંચે તે જૂથ વિજેતા ગણાશે। તો આ રમત પણ સરસ છે વિદ્યાર્થી મિત્રો, તમે રમવાનો પ્રયાસ કરજો અને તમને કઈ રીતે રમવાની મજા આવી એ કહો। ઘરના સભ્યો પાસેથી પણ આવી રામાયણના પ્રસંગો તમે વાંચો સાંભળો। કૌંસમાં આપેલો શબ્દ તમારે ઉમેરવાનો છે, અહીંયા પાંચ છે તો બતક માતાએ પાંચ ઈંડા મૂક્યા એવું બનાવી શકાય। એ રીતે રાખોડી, મોટું, ચારે કદરૂપું, આ બધા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી બનાવવાનું છે। જ્યાં જ્યાં એક શબ્દ આપ્યો, એક, બે આપ્યો, બે, ત્રણ આપ્યો, ત્રણ, એનો ઉપયોગ કરીને બનાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બે શબ્દ આપ્યા છે, એમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય છે, બે વાક્ય આપ્યા છે, બે વાક્યને જોડી દેવાને છે, આ બેયને જોડવા માટે અને અથવા પણનો ઉપયોગ કરવો, એવી જ રીતે બધામાં એવી જ રીતે છે। તમે કોઈ પણ એક એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય છે એ જોડવાનું છે। ગાવાનું છે, પૂંછડી હોય તો ડાયો થાવ, નહીતર હું રઘવાયો થાવ, પાંખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું। તો હનુમાનજી મહારાજ વિશે વાત કરી છે। હસો, આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતાં પહેલાં જ કરવું પડે છે, એવું તે કયું કામ, સવારે ઊંઘમાંથી જાગવું પડે। તો અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે। ધન્યવાદ।